હા મિત્રો, કેમ છો? આર્યાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવ્યું છે દહીં ફ્રાય. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. એના માટે જોશે એક ડુંગળી, એક કેપ્સિકમ, ઝીણું સમારેલું મરચું, આદું અને લસણ. પહેલાં એક કઢાઈમાં બટર લઈશું. આખું જીરું નાખીશું, થોડું જીરું રેડી થઈ જાય એટલે આપણે તેમાં જીરું તૈયાર થઈ ગયું છે એટલે એમાં આપણે લસણ અને આદુના જે આપણે ઝીણા સમારેલા ટુકડા કર્યા છે તે નાખીશું. આ બંનેને વ્યવસ્થિત ચડવી લઈશું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી. તમે જોઈ રહ્યા છો આપણું ગાર્લિક અને જિંજર અહીંયા થોડું થોડું બ્રાઉન થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે તેમાં ડુંગળી જે આપણે મોટી મોટી સમારી છે તે એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરીશું એટલે આપણી ડુંગળી જલ્દી ચડી જાય. ડુંગળીને આપણે એટલી બધી બ્રાઉન નથી કરવાની, બસ નોર્મલ. ત્યારબાદ આપણે એમાં ઝીણું સમારેલું મરચું નાખીશું. ત્યારબાદ સિમલા મરચા, ધાણા જીરું પાવડર, હળદર, અડધી ચમચી મરચું, ગરમ મસાલા એક ચમચી. આ બધું આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક ટામેટું લઈશું મોટું સમારેલું. આપણે આમાં એક ધ્યાન રાખવાનું છે, ટામેટાને આપણે પૂરા ઓગળવા દેવાના નથી. ત્યારબાદ આપણે આમાં થોડી કોથમીર વપરાઈશું. હવે જે આપણે જે દહીં લીધું છે એ દહીં એડ કરીશું. આ બધાને આપણે વ્યવસ્થિત રીતે મિલાવી લઈશું. અહીંયા આપણે ગેસ બંધ કરી દેવાનો છે, આપણે એને ગરમ નથી કરવાનો. હવે બસ આવી રીતે જ સર્વ કરવાનું છે એને, બહુ મિક્સ પણ ના કરતા. તમે જોઈ રહ્યા છો હું હલકા હાથે મિક્સ કરી રહ્યો છું. આપણે સર્વ કરવા માટે રેડી છે. જોઈ મિત્રો, બહુ સરસ વાનગી છે અને એકદમ ઇઝી પણ છે. તો તમે ઘરે પણ ટ્રાય કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો અને તમારા મિત્રો સુધી મારી વાનગી પહોંચાડશો.